570 ભારતની મુખ્ય સમસ્યાઓ ગરીબી અને બેરોજગારી એમાં આપણે જુદી જુદી સરકારી યોજનાઓ છે તેની વાત કરી રહ્યા છે. આગળ 7 જેટલી યોજનાઓની આપણે વાત કરી. આજે આપણે આગળ 8મી યોજના એટલે કે સંસદ આદર્શ ગામ યોજના. સંસદ સભ્ય ચૂંટાઈ આવે છે, ચૂંટાયેલા સંસદ સભ્યો તેમના મત વિસ્તારમાંથી કોઈ પણ એક ગામને દત્તક લે છે. દત્તક લીધેલા ગામની અંદર શિક્ષણ, આરોગ્ય અને રોજગારી લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવી અને ગામને આદર્શ ગામ બનાવવું તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. સુવિધાનો વધારો કરવો, આદર્શ ગામની રચના કરવી અને આદર્શ ગામની રચના એવી કરવી કે જેથી ગામમાં જ રોજગારી મળી રહે અને જે લોકો ગામડું છોડી અને શહેર તરફ સ્થળાંતર કરતા હતા તે અટકી શકે તે હેતુસર આ યોજના શરૂ કરવામાં આવેલી છે. લોકોનું જીવન સારું બને, સુવિધાયુક્ત બને તે હેતુસર આ યોજના આદર્શ ગામ યોજના શરૂ કરવામાં આવે છે. ત્યાર પછી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના. એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજના એટલે એને ટૂંકમાં મનરેગા તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 2006ની અંદર તેની શરૂઆત થયેલી છે અને આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ. કે આપણા ગામમાં આપણે જ કામ કરવાનું છે અને સાથે તેનું વેતન પણ ચૂકવવામાં આવે છે. આ સૂત્ર દ્વારા લોકપ્રિય થયેલી આ યોજના છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના પુખ્ત વયના એટલે કે 18 વર્ષ અથવા તેનાથી ઉપરના જે યુવાનો છે, બેરોજગારો છે, કુટુંબ દીઠ એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવાની બાહેધરી આપવામાં આવેલી છે. કુટુંબ દીઠ એક વ્યક્તિને 100 દિવસનો રોજગાર આ યોજના હેઠળ આપવામાં આવે છે અને સરકારે નક્કી કરેલા વેતન દર આધારે રોજગારી આપવામાં આવે છે. સરકારે હાલમાં નવી વેતન 224 રૂપિયા એક દિવસનું, 7 દિવસ કામ કરવા, 7 કલાક કામ કરવાનું અને 224 રૂપિયા રોજગારી તેમને આપવામાં આવે છે. બેકારી ભથ્થું પણ ચૂકવવામાં આવે છે કે સરકારે 100 દિવસની કામની બાહેધરી આપી પણ 100 દિવસ કામ નથી મળતું અને 50 દિવસ કામ મળ્યું તો 50 દિવસનું બેકારી ભથ્થું સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ગામ વિકાસના કાર્યો કરવાના હોય છે તેમાં વ્યક્તિગત શૌચાલય બનાવવા, વ્યક્તિગત કુવા બનાવવા, જમીનના સુધારા કરવા, જમીન સમથળ કરવી, બાગાયતી કામ કરવા, જૈવિક ખાતર બનાવવું, ઇન્દિરા આવાસ યોજનામાં મજૂરી કરવી, આવી કેનાલોની સફાઈ કરવી અને આ યોજના થકી લોકોને જે મનરેગા યોજનામાં જોડાયેલા છે તેવા લોકોને 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે અને જેઓ રોજગારી મેળવી અને તેમના જીવનમાં સુધારો થાય, તેમના જીવન સ્તરમાં સુધારો થાય તે આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. તેવી એક યોજના મિશન મંગલમ મહિલાઓ માટેની યોજનાઓ છે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીતા કુટુંબની મહિલાઓને સ્વ સહાય જૂથમાં જોડી એક જૂથ બનાવવામાં આવે છે મહિલાઓનું અને કૌશલ્યવર્ધક તાલીમ તેમને આપવામાં આવે છે જુદી જુદી રોજગારી મેળવવા માટે અને આ યોજનામાં જોડી પાપડ, અથાણા, અગરબત્તી, મીણબત્તી જેવા નાના ગૃહ ઉદ્યોગો શરૂ કરી અને મહિલાઓ પોતે પગભર થઈ શકે છે અને આ યોજનાનો લાભ તેમને મળે છે અને યોજનામાં ઘરની અંદર જે રોજગારી આપે છે અને ગરીબીમાંથી ધીમે ધીમે ઘટાડો થયેલો જોવા મળે છે. દંતો પર ઠગડી કારીગર વ્યાજ સહાય યોજના. હસ્તકલા અને હાથશાળ કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોન સુવિધા પૂરી પાડે છે. એટલે જે જુદા જુદા કારીગરો છે એ કારીગરોને કાચી વસ્તુ લાવવા માટે બરાબર અથવા તો એને સાધન સહાય કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે અને આ યોજના બેંક ઓછા વ્યાજ દરે લોન આપે છે અને કારીગરો પોતાના ધંધા ઉદ્યોગ ચલાવી શકે અને તેમને રોજગારી પ્રાપ્ત થાય અને ભારત દેશમાંથી ગરીબી દૂર થાય તેવી એક આ યોજના છે. જ્યોતિ ગ્રામોદ્ધ વિકાસ યોજના. આ યોજનાનો પણ મુખ્ય હેતુ એવું છે કે ગામડામાં બેરોજગાર યુવાનો માટે ઉદ્યોગ પ્લાન સ્થાપવા કે જે બેરોજગાર યુવાનો છે તે યુવાનો ઉદ્યોગો સ્થાપે એના પ્લાન બનાવે એના માટેની યંત્ર સામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડે છે. ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર જમીન આપે છે, એને યંત્રની સામગ્રી આપે છે, વીજળી પણ તેમને પૂરી પાડે છે,
ને સબસિડી આપી રોજગારી પૂરી પાડશે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાના આઈડિયાથી યુવાનોને તાલીમ અને મફતમાં વીજળી અને જમીનની સહાય કરવામાં આવે છે. આ જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજનાનો મુખ્ય હેતુ પણ જે લોકો બેરોજગાર છે તે લોકોને રોજગારી આપવાનો અને ગરીબીમાંથી બહાર આવવાનો સૂચવે છે. 13મી યોજના છે બાજપાઈ બેંકેબલ યોજના. શહેર અને ગામડામાં રહેતા જેમની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોય અને ધોરણ 4 સુધી ભણેલા હોય અને જે વારસાગત ધંધો કરતા હોય, લુહાર, સુથાર, મોચી, કુંભાર, આવા લોકોને વારસાગત ધંધો કરવા માટેની સહાય કરવામાં આવે છે અને તેનું ધિરાણ આપવામાં આવે છે અને તેમને એના દ્વારા પોતે આર્થિક પગભર બને અને રોજગારી આપવાનું કામ આ વાજપેયી લિંકેબલ યોજના દ્વારા કરવામાં આવ્યું છે. એગ્રો બિઝનેસ પોલિસી. રાજ્ય સરકારે પ્રોસ્પેક્ટ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય કરવી, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપી 10 લાખ લોકોને રોજગારી આપવી. આ એગ્રો બિઝનેસ પોલિસી છે. તેમાં જુદી જુદી વસ્તુનું પેકિંગ કરવું, એને પેકિંગ કર્યા પછી જાળવણી કરવી અને આવા જે ઉદ્યોગો છે તે ઉદ્યોગોમાં ભારતની અંદર લગભગ 10 લાખ જેટલા યુવાનોને તેમાં રોજગારી મળે છે. એટલે આ જુદી જુદી યોજનાઓ છે, તેના થકી ભારતમાંથી ગરીબી દૂર થાય અને લોકો તેનો લાભ લે અને આર્થિક પગભર બને તે હેતુસર આવી સરકાર દ્વારા લગભગ 14 જેટલી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે અને આ યોજનાનો હેતુ ફક્ત એટલો જ છે કે ભારતમાંથી ગરીબીનું નિર્મૂળ થાય અને ગરીબી દૂર થાય તે હેતુ રહેલો છે.